નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ મનોવિજ્ઞાનમાં છે એ આગળનો મુદ્દો જોવાનું છે. હવે આપણે ચેપ્ટર નંબર 3 છે એમાં આપણે શું જોઈ ગયા હતા, જે માનવ વિકાસ છે. ચેપ્ટર નંબર 3 માનવ વિકાસ છે એમાં આપણે વૃદ્ધિ છે એ જોઈ ગયા હતા. હવે એને આધારે છે આપણે નવો મુદ્દો જોવાનો છે, જે છે વિકાસની પ્રક્રિયા. એ વિકાસની પ્રક્રિયા છે એની આજે આપણે ચર્ચા કરવાની છે અને એની આગળ જે વિકાસને અસર કરતા પરિબળો છે એ પરિબળો છે આપણે જોવાના છે, વિકાસને અસર કરતા પરિબળો. હવે સૌપ્રથમ આપણે જોઈએ તો વિકાસ એ શું છે, તો જેવી રીતે આપણે વૃદ્ધિ સમજી ગયા ને એવી જ રીતે છે વિકાસને સમજવાનો છે. તો વૃદ્ધિ છે તમને ખબર છે કે 18 કે 19 વર્ષનું થાય ત્યારે છે અટકી જાય છે, પણ વિકાસ એ શું છે, તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ છે એ અટકતો નથી, એટલે કેવો છે, તો કે સતત ચાલે છે. હવે વૃદ્ધિ વિકાસ માટે છે એ વૃદ્ધિ અનિવાર્ય છે. જો વૃદ્ધિ માટે વિકાસની જરૂર નથી, પણ વિકાસ માટે તો કે વૃદ્ધિ અનિવાર્ય છે. અને તો કે વૃદ્ધિની પીઠ ઉપર જ વિકાસની સવારી થાય છે, આવું આપણે કહીએ છીએ કે વૃદ્ધિ હોય તો જ વિકાસ થાય છે. હવે એને આધારે આપણે જોઈએ તો શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે. વિકાસ છે વ્યક્તિનો એ કેવી રીતે થાય છે, તો કે વ્યક્તિમાં રહેલા જે શારીરિક અને માનસિક ફેરફારો થાય છે અને એના જે સંયોજનો છે એને આધારે છે વિકાસ થાય છે. હવે આપણે આગળ છે એક વ્યાખ્યા જોઈ હતી, તમને ખબર હોય તો ક્રો અને ક્રોની વ્યાખ્યા છે, એમાં શું હતું, તો કે એણે કીધું કે વ્યક્તિના જે શારીરિક દેહતંત્રમાં થતો સમગ્ર ફેરફાર એને વિકાસ કીધો છે. ક્રો અને ક્રોએ છે વિકાસની વ્યાખ્યા આપતા શું કીધું હતું, તો કે મનુષ્ય કે વ્યક્તિના જે સમગ્ર શરીરતંત્ર કે દેહતંત્રમાં થતો ફેરફાર, એટલે તો કે શારીરિક સ્થિતિ અને માનસિક જે ફેરફારો થાય એના સંયોજનથી વિકાસ થાય છે. એટલે વ્યક્તિનો વિકાસ છે એ શારીરિક પણ છે અને માનસિક પણ છે. પણ વૃદ્ધિ એ શું છે, તો કે આપણે એને છે માપી શકીએ છીએ. વૃદ્ધિ છે એ અમુક સમયે અટકી જાય છે અને એને આપણે પરિમાણાત્મક રીતે માપી શકીએ છીએ. જ્યારે વિકાસને છે એ આપણે પ્રત્યક્ષ રીતે છે માપી શકતા નથી. હા, પરોક્ષ રીતે એને માપી શકીએ છીએ, પણ પ્રત્યક્ષ રીતે આપણે જેવી રીતે અંક કે આંકડામાં માહિતી મેળવવી હોય ત્યારે આપણે વિકાસને માપી શકતા નથી. કારણ કે શરીરની સાથે સાથે એની જે માનસિક કે બૌદ્ધિક ક્ષમતા છે એમાં પણ વધારો થતો જોવા મળે છે. હવે આપણે વિકાસ છે એનું પ્રત્યક્ષ માપન તો થઈ શકતું નથી, પણ એના જે અસર કરતા પરિબળો જે છે એ કયા કયા છે, તો એક તો વારસો છે અને બીજું છે વાતાવરણ. બે પરિબળો છે મુખ્ય છે કે વિકાસને છે એ અસર કરે છે, કે વારસો અને વાતાવરણ. હવે વિકાસ એ પૂર્ણતા કે પરિપક્વતા તરફની ગતિ છે. વિકાસ એ શું છે, તો કે વ્યક્તિ જે છે શીખે છે એનાથી આગળ પણ એ તો કે રોજ બરોજ એટલે કે દિન પ્રતિદિન છે વધુ શીખવાની ક્રિયા થાય છે. એટલે જેમ જેમ એની વૃદ્ધિ થશે તો શું થશે, તો કે પરિપક્વતા તરફ. હવે ઉંમર વધે છે એ શું થાય છે, તો કે વૃદ્ધિ થાય છે. ઉંમરની સાથે સાથે વ્યક્તિનું શરીર છે એ પણ વધે છે, આપણે જોયું તો એને વૃદ્ધિ કહે છે. કે વ્યક્તિ જ્યારે 18 કે 19 વર્ષનું જ્યાં સુધી થાય છે તેની પરિપક્વતા પ્રાપ્ત કરે છે. હવે પરિપક્વતાની આપણે વ્યાખ્યા જોઈ હતી, એમાં શું હતું, તો કે વ્યક્તિ જ્યારે જે કાર્ય કરવા માટે સક્ષમ બને છે ત્યારે તે એટલો પરિપક્વ છે. જેનું આપણે ઉદાહરણ લીધું હતું, તમને ખબર છે કે હવે વ્યક્તિ બાળક જે છે એ 5 વર્ષનું થાય છે, તો એ 5 વર્ષનું થાય ત્યારે એની ક્ષમતા કેટલી છે, તો એ એટલા માટે પરિપક્વ છે એટલો જ કે એ 1 થી 10 શીખી શકે કે 10 થી 20 શીખી શકે, તો એ વર્ષે જે છે એ એટલું એ પરિપક્વ છે. જ્યારે 15 વર્ષનું થશે કે 20 વર્ષનું થશે તો એના પ્રમાણેનો એનો અભ્યાસક્રમ આવશે, તો એના એટલો જ છે પરિપક્વ ગણાય છે. એટલે શું કહે છે, તો કે વિકાસ છે એ કેવો છે, તો કે પૂર્ણતા અને પરિપક્વતા તરફની ગતિ છે. કે વ્યક્તિ જેમ જેમ ઉંમર વધે છે, વ્યક્તિની જેમ જેમ શારીરિક પ્રક્રિયા વધતી જાય છે તેમ તે કેવો બને છે, તો કે પરિપક્વ બને છે અને એની માનસિક કે બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે. એને આપણે છે વિકાસ કહીએ છીએ.
હવે આપણે જે બે પરિબળો છે એટલે કે વિકાસને અસર કરતા બે પરિબળો કયા કયા છે તો કે એક તો વારસો છે અને બીજું છે એ પર્યાવરણ આ બે પરિબળો છે એ વ્યક્તિના વિકાસ ઉપર છે અસર કરે છે હવે આપણે જોઈએ તો વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી હોય છે અને આ વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે હવે તમને ખબર જ છે કે આપણે દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ છે પ્રજા છે વસ્તી છે પણ તમને એવું લાગ્યું કે ક્યારે એક સરખા હોય તો કે નહીં હવે એ બે જોડિયા બાળકો હોય એની પણ જે ક્રિયાઓ છે અલગ પડતી હોય છે એક સરખું શારીરિક બાંધો હોવા છતાં પણ એની જે આવેગિક બાબતો હોય પછી લાગણી છે એમાં પણ ભિન્નતા હોય છે એટલે કે શારીરિક રીતે એક સરખા દેખાય છે પણ એનો સ્વભાવ કે વિચારણા કે આવેગ છે એમાં શું જોવા મળે છે તો કે ભિન્નતા જોવા મળે છે એટલે ટૂંકમાં આપણે કહીએ તો કોઈ વ્યક્તિ છે એ એક કરતાં વધારે કે એક સરખી છે એ જોવા મળતી નથી એટલે કે વ્યક્તિગત ભિન્નતા રહેલી છે તો એવી જ રીતે છે એ વ્યક્તિને જે મળતો વારસો છે એ ભલે એક સરખો મળતો હોય છતાં પણ વ્યક્તિ વ્યક્તિએ શું જોવા મળે છે તો કે ભિન્નતા જોવા મળે છે એટલે એક વ્યક્તિ છે બીજી વ્યક્તિને મળતી આવતી હોય પણ એના ઘણા બધા એવા લક્ષણો હોય કે જેને લીધે છે એક કરતાં અલગ પડે છે તો હવે આપણે તો કે વ્યક્તિને વારસામાં રંગ રૂપ બાંધો ઊંચાઈ આંખો કે વાળનો રંગ મળે છે પણ વારસામાં મળેલા લક્ષણો કે વિકાસ તેને મળતા પર્યાવરણ ઉપર જ આધારિત હોય છે કે એક વ્યક્તિ કે સરખો એનો વારસો હોય બધાને સરખો મળતો હોય તો એનું રંગ રૂપ કે કદ સરખું હોય છતાં પણ એને જે વારસામાં મળે છે જે પર્યાવરણ એ અલગ હોય છે વારસો એક સરખો મળે છે પણ એ બધાને પર્યાવરણ એક સરખું નથી મળતું તો શું થશે તો એ માટે જે એ ભિન્નતા છે એ જોવા મળે છે એક વ્યક્તિ એક અન્ય વ્યક્તિથી જુદી પડે છે એટલે વ્યક્તિગત ભિન્નતા હોય છે હવે વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો છે આપણે ખબર છે વારસો અને પર્યાવરણ તો એમાંથી આપણે છે પહેલું જોવાનું છે વારસો પહેલું પરિબળ જે છે એ વિકાસને અસર કરે છે વ્યક્તિના વિકાસને અસર કરે છે કેવી રીતે તો જૈવિક સૃષ્ટિમાં અનેકાનેક જાતિઓ છે આપણી જે જૈવિક સૃષ્ટિ જે છે એમાં તો કે ઘણી બધી જાતિઓ છે મનુષ્ય છે પ્રાણી છે પક્ષીઓ છે કે વનસ્પતિઓ છે બરાબર એ શું છે તો કે જૈવિક જાતિઓ છે હવે એમાંથી શું થાય તો કે તેવી જાતિઓ લગભગ તેવા જ લક્ષણો અને ગુણધર્મો છે એના જળવાઈ રહે છે જેવી જાતિ છે એવા જ એને જે એના દ્વારા જે ઉત્પન્ન થશે એના લક્ષણો કે ગુણધર્મો કેવા હોય છે તો કે જળવાઈ રહે છે એટલે કે એક સરખા હોય છે હવે જે ગુણધર્મો છે એ આપણે પ્રશ્ન થાય કે એવા જ કેમ હશે શું કામ હશે તો એનું કારણ શું છે તો કે માનવ વારસો એ વ્યક્તિને ગર્ભાધાનથી જ મળે છે અને એ સમયે તો કે માતા પિતા પાસેથી સંતાનને મળેલા છે 23 રંગસૂત્રો એ જોવા મળે છે હવે એનું કારણ શું છે તો કે વારસો અને અનુવંશ છે વ્યક્તિના ગુણધર્મો કે લક્ષણો સરખા હોય છતાં પણ એમાં ભિન્નતા રહેલી હોય છે એનું કારણ તો કે એને મળતું પર્યાવરણ છે એ પર્યાવરણ કેવું મળે છે તો એની અસર કે એ વ્યક્તિ વ્યક્તિએ એની અસર અલગ અલગ જોવા મળે છે હવે જે માનવ વારસો છે કે એમાં શું છે તો કે એને આધારે તો કે જ્યારે ગર્ભધાન સમયે જ છે એ માતા પિતા પાસેથી સંતાનને કેટલા જે રંગસૂત્રો મળે છે તો કે 23 એમ કુલ મળીને કેટલા રંગસૂત્રોનું પ્રમાણ થશે તો કે 46 એટલે બાળક જે જ્યારે જન્મે છે ત્યારે જ બાળકની માતા પિતા તરફથી જે રંગસૂત્રો પ્રાપ્ત થાય છે એનું પ્રમાણ કેટલું છે તો કે 23 એની જોડ 23ની જોડમાં મળે છે એટલે 23 × 46 બરાબર કુલ મળીને જે રંગસૂત્રોનું પ્રમાણ છે કેટલું થાય છે તો કે 46 આમ જેને જેવા રંગસૂત્રો મળે છે એવી એની પ્રજાતિ થાય છે હવે તમે જુઓ તો રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા હોય છે જે માતા પિતા તરફથી બાળકને રંગસૂત્રો મળે છે એને આધારે એની વારસો નક્કી થાય છે
એવો એનો વારસો હોય છે કે જે માતા પિતા જેવા છે બાળક એનું એવું જ હોય છે જો ઘણે અંશે છે એ બાળક સમાન જોવા મળે છે ઘણી વખત તમે એને જોઈને કહી દો છો કે આ ભાઈનું આ લાગે છે અથવા તો આ બેનની આ દીકરી લાગે છે કારણ કે અમુક લક્ષણો કે અમુક ગુણધર્મો કેવા હોય છે તો કે સરખા હોય છે જે મળતા આવે છે હવે એમાં તો કે રંગસૂત્રમાં શું રહેલું હોય છે તો કે જે માતા પિતા તરફથી 23 23 એમ કુલ 46 રંગસૂત્રોનું પ્રમાણ છે એમાં તો કે જનીન તત્વો રહેલા હોય છે જે બાળકમાં જન્મ સમયે ઉતરે છે હવે એમાં તો કે એ જનીન તત્વો શું છે તો કે એ વારસાના વાહકો જે છે એ રંગસૂત્રો જનીન તત્વો દ્વારા બાળકમાં છે એ ઉતરે છે એના જે કોષો રહેલા છે જે એ કોષો આધારિત છે એ ઉતરે છે એટલે કે વારસામાં ઉતરે છે હવે જનીન તત્વો બાળક શરીરના જે કોષના બંધારણમાં જે ઉતરી આવે છે તેને તો કે કોઈ પણ પ્રજાતિ હોય એમાં એવો જ એનું છે એ લક્ષણ કે ગુણધર્મ જોવા મળે છે હવે જો એક જ પ્રજાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક સરખા હોય છે એક જ પ્રજાતિ હોય એના જે કોષો છે એના જનીન તત્વો છે એ એક સરખા હોય છે હવે દાખલા તરીકે તો કે માનવીના જનીન તત્વ જે જનીન કોષોમાંથી માનવ ગર્ભ રચાય છે ત્યારે આ ગર્ભને પર્યાવરણ મળતા તેનો વિકાસ થાય છે હવે એક જ સરખા શું કહે છે કે એક જ પ્રજાતિના જે કોષો છે એક જ સરખા હોય છે અને એને જે પર્યાવરણ મળે છે એમાંથી તો કે જે બાળ છે જે બાળક જે છે જે ગર્ભ છે એ જન્મે છે તો એને જે પર્યાવરણ જેવું મળે છે એવી એની રચના કે એનો વિકાસ થાય છે હવે આપણે પ્રશ્ન થાય કે અહીંયા એટલે આપેલું છે કે એક જ પ્રકારના મૂળભૂત કોષો હોય તો એમાંથી એ જન્મે છે હવે આપણે જોઈએ છીએ કે માનવીના જે જનીન કોષો છે એમાંથી માનવ બાળ જન્મે છે એટલે કે માનવ ગર્ભ છે એ રચાય છે તો એવી જ રીતે પ્રાણી છે એનો જે ગર્ભ છે તો એમાંથી શું શેની રચના થશે તો કે પ્રાણી બાળની બરાબર વનસ્પતિ છે તો વનસ્પતિની થશે શું છે કે જે મૂળભૂત કોષો જેવા એક જ પ્રકારના છે એમાંથી એના જેવા જે જનીન તત્વો એ ગર્ભમાં રચાય છે એટલે કે જ્યારે માનવી છે એ તો કે માનવીના જનીન કોષોને છે એ ગર્ભમાં છે એને આવે છે જ્યારે પ્રાણી હોય તો પ્રાણીના જનીન કોષો છે પ્રાણી ગર્ભમાં આવે છે તો ક્યારે તમે એવું જોયું નહીં હોય કે માનવી છે એ પ્રાણીના બાળને જન્મ આપે કે પ્રાણી હોય એ અન્ય બાળને જન્મ આપે કારણ કે એ જે રંગસૂત્રો જે છે એ જનીન તત્વો દ્વારા જે એનો ગર્ભ રહે છે ગર્ભમાં છે એ જેના કોષો જનીન કોષો છે એના દ્વારા એનું વહન થતું હોય છે એટલે એ જ્યારે ગર્ભ જે છે એ દુનિયામાં આવે છે અને જન્મ લે છે ત્યારે એને જે આજુબાજુનું વાતાવરણ મળે છે પર્યાવરણ મળે છે એવો એનો વિકાસ થાય છે હવે બીજું શું કહે છે તો કે આ જે જનીન તત્વો છે ને એના સંયોજનો લાખોની ગણતરીમાં હોય છે જો રંગસૂત્રોનું પ્રમાણ કેટલું છે તો કે 23 23 રંગસૂત્રોનું પ્રમાણ કેવું છે 23 23 એમ કુલ મળીને કેટલા થાય છે 46 બરાબર છે હવે જનીન તત્વો છે એક શેમાં રહેલા હોય છે તો કે રંગસૂત્રોમાં શું રહેલું હોય છે જનીન તત્વો જનીન તત્વોના સંયોજનો કેટલા હોય છે તો કે લાખોની ગણતરીમાં હોય છે હવે 23 23 રંગસૂત્રો સંયોજાતા 2 ની 23 ઘાત ગુણાંકમાં બને છે હવે એ દરેક રંગસૂત્રમાં તો કે કેટલા છે 3000 જનીન તત્વો છે દરેક રંગસૂત્ર જે છે એટલે કે 23 23 છે તો કેટલા થશે 46 હવે 46 માં એક એક રંગસૂત્રમાં કેટલા જનીન તત્વો હોય છે તો કે 3000 જેટલા જે છે એ જનીન તત્વો રહેલા હોય છે અને એને આધારે શું થાય છે તો કે એને આધારે જે 3000 જેટલા રંગસૂત્રો રહેલા હોય એ જનીન તત્વો હોય અને માતા પિતા પાસેથી મળેલા જે જનીન તત્વો છે એનું સંયોજન છે એને આધારે જે છે એ વ્યક્તિનો આવિષ્કાર થાય છે બરાબર વ્યક્તિ જ્યારે વિકાસ પામે છે વ્યક્તિનો આવિષ્કાર થાય છે તો એમાં મહત્વના જે આ બે કોષો રહેલા છે બે
પ્રકારના જે છે એક તો છે એ રંગસૂત્રો અને બીજું છે રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો એ કેવા હોય છે તો કે લાખોની સંખ્યામાં હોય છે અને એ તો કે માતા પિતા તરફથી છે એ બાળકને વારસામાં મળે છે એટલે બાળક જેવું માતા પિતા જેવા છે એવા જ અમુક પ્રકારના લક્ષણો જે છે એ બાળકમાં ઉતરે છે સેના દ્વારા તો કે રંગસૂત્રો દ્વારા બરાબર છે એને આધારે છે એ વારસો કે વાતાવરણ છે એ એને મળતું હોય છે હવે આપણે જે છે આ વારસો જે છે એના પ્રકારો છે જોવાના છે તો વારસાના પ્રકારો છે એ પહેલોમાંથી આપણે જોઈએ તો પ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો જે વારસો છે એ બાળક કે વ્યક્તિને વિકાસમાં અસર કરે છે એમાંથી પહેલો છે તો કે અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો હવે અપ્રગટ છે એટલે કેવો થશે તો કે જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય છે તે બાળકના આંતરિક બંધારણમાં હોય છે હવે જે તમે જોયું અહીંયા કે 23 23 જે રંગસૂત્રો છે અને જે જનીન તત્વ રહેલા છે એ બાળકના બંધારણમાં છે પણ કેવા છે તો કે આંતરિક છે હવે આંતરિક છે એટલે આપણે શું થશે તો કે એને જોઈ શકતા નથી એના આંતરિક બંધારણમાં છે એટલે આપણે એને જોઈ શકતા નથી પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી જે બધા જ મળે છે એ વારસામાં પ્રગટ થતા નથી જેટલા મળે છે એ બધા જ એના વારસામાં હોતા નથી પણ એના આંતરિક બંધારણમાં હોય છે દેખીતી રીતે આપણે એને જોઈ શકતા નથી પણ એ જે રંગસૂત્રો જે છે એને મળતા હોય છે એટલે એને અપ્રગટ જે પ્રગટ થતા નથી છતાં છે એ રંગસૂત્રો કે જનીન તત્વો જે છે એ વ્યક્તિના વિકાસમાં માતા પિતા તરફથી જે મળેલા છે હોય છે પણ એને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી એટલે કે પ્રગટ થતા નથી તેવા વારસાને અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો કહેવાય બરાબર છે હવે ત્યાર પછી છે બીજું એને અસર કરતું પરિબળ વારસાનું જે પરિબળ છે તો કે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો એમાં શું છે તો કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા તો ગુણધર્મો તે પ્રગટ અથવા પ્રભાવી વારસો છે દેખીતી રીતે કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ અને એના ગુણો કે લક્ષણો આપણે દેખાય છે એ પ્રગટ થાય છે તેને પ્રગટ કે પ્રભાવી વારસો કહે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વ્યક્તિની ઊંચાઈ છે વજન છે આંખનો રંગ છે ચામડીનો રંગ છે કે શરીરનો બાંધો છે હવે આ બધા જે લક્ષણો છે ગુણધર્મો છે એને તમે જોજો દેખીતી રીતે છે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ જેમ મેં તમને હમણાં કીધું કે ઘણા વ્યક્તિઓ છે એ માતા પિતા જેવા છે સરખા લાગતા હોય છે કોઈ કોઈને છે એ એના પિતાનો વારસો મળ્યો હોય કોઈને માતાનો વારસો મળ્યો હોય તો એ રીતે છે એ માતાના લક્ષણ અથવા તો પિતાના લક્ષણ છે એના બાળકમાં જોવા મળે છે હવે પિતાનો જેવો બાંધો હોય એવો જ પુત્રનો બાંધો હોય તો દેખીતી રીતે આપણે પ્રગટ થાય છે કે એની ઊંચાઈ પિતાની ઊંચાઈ હોય કે દાદાની ઊંચાઈ હોય જો આ વારસો છે એક પેઢી બે પેઢી કે ત્રણ પેઢી સુધી આવે છે પિતાના વારસો છે એના જગ્યાએ છે દાદાનો વારસો પણ છે એ પુત્રને મળતો હોય છે તો એને આધારે છે જે પ્રગટ થતો હોય છે એને પ્રગટ અથવા તો પ્રભાવી વારસા તરીકે ઓળખીએ છીએ હવે એમાં તો કે આપણે જોઈએ છીએ કે ઘણી વખત છે એનો ચામડીનો રંગ હોય કે પછી આંખનો રંગ હોય કે પછી એની ઊંચાઈ હોય તો આ જે બધા જ લક્ષણો છે એને આપણે પ્રગટ રીતે કે પ્રત્યક્ષ રીતે છે જોઈ શકીએ છીએ બરાબર જેને જોઈ શકીએ છીએ એ શું થાય છે તો કે પ્રગટ થાય છે અને બીજા ઉપર પ્રભાવ પાડે છે એટલે પ્રભાવી વારસા તરીકે ઓળખીએ છીએ બરાબર હવે ત્યાર પછીના છે કે જૈવિક પ્રક્રિયાઓ છે કે બોધાત્મક પ્રક્રિયાઓ છે અને સામાજિક કે આવેગિક કે પર્યાવરણ તો એ આપણે છે એ આના પછીના છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે અહીં આપણે છે એ આજે આ બે એના જે લક્ષણો છે તેના તો કે વારસાના જે પરિબળો છે એ છે એ બે જોઈ ગયા બરાબર હવે આપણે ખબર છે કે વારસો છે એ કેવી રીતે વ્યક્તિ ઉપર અસર કરે છે એને અસર કરતા પરિબળોમાંનું પહેલું પરિબળ આપણે જોયું કયું પરિબળ હતું તો કે વારસો વ્યક્તિના વિકાસને જે અસર કરે છે પહેલું પરિબળ
પરિબળ છે વારસો જેમાંથી વારસાના પ્રકાર તો કે જોઈ ગયા કયા કયા વારસો હોય છે તો કે અપ્રગટ વારસો કે પ્રચ્છન્ન વારસો અથવા બીજું છે એ અપ્રગટ અથવા તો પ્રભાવી વારસો હવે આગળના પણ પ્રકારો છે એને આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં છે જોવાનું છે તો આપણે છે વિકાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને એને કયા કયા પરિબળો અસર કરે છે એ આપણે આજના લેક્ચરમાં છે એ જોઈ ગયા હવે નવા લેક્ચરમાં છે એ આના પછીના મુદ્દાઓ છે આપણે સમજવાના છે બરાબર તો આજે આપણે છે એ અહીં સુધી રાખીએ નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે ફરી મળશું ત્યાં સુધી આવજો